હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું. તો દોસ્તો, આજની રેસીપી શીખીએ તે પહેલાં મારી ચેનલ ચાન્સ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું કચરિયું. તેના માટે અહીંયા મેં 1.5 વાટકી કાળા તલ, 1 વાટકી ક્રશ કરેલો ગોળ, 2 પાવરા જેટલું તેલ લીધું છે. તેલમાં આપણે તલનું તેલ, સૂરજમુખી વગેરે ફ્લેવર વગરનું તેલ લેવાનું છે. 1 વાટકી ખજૂર લીધી છે, સૂંઠ અને ગંઠોડા પાવડર લીધો છે. તમને જે પસંદ હોય તે શિયાળાના પાવડર તમે એડ કરી શકો છો. કચેરીયું બનાવવા માટે અહીંયા મેં મિક્સચર જાર લીધી છે, તેમાં જે તલ લીધા છે 1.5 વાટકી તે તલને એડ કર્યા છે. અહીંયા તલને આપણે પહેલાં તો સરસ મજાના સાફ કરી લેવાના છે. તેમાં જરા પણ ધૂળનું પ્રમાણ ના રહેવું જોઈએ એ રીતે સાફ કરી લીધા છે. હવે આપણે તેને મિક્સચર બોક્સમાં એડ કરીને હવે આપણે તેને અધકચરા દળવાના છે. આપણે તલને અધકચરા દળવાના છે, વધારે નહીં દળીએ. 1 થી 2 ખાટકા દરમિયાન જ દળશું. આ રીતે અહીંયા આપણા તલ સરસ મજાના દળાઈ ગયા છે. હવે આપણે તેને ખોલી લેશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાના તલ દળાઈને તૈયાર થઈ ગયા છે. એકદમ આપણે જેવા જોઈએ છીએ તેવા જ અધકચરા તલ તૈયાર છે. આ રીતે આપણે અધકચરા જ તલને દળવાના છે. વધારે દળશું તો તલ છે તે ઓઈલી બની જશે. આ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જ પ્રમાણમાં આપણે તલને દળવાના છે. હવે આપણે જે ખજૂર અને ગોળ છે તેને એડ કરવાનો છે. ખજૂરમાં અહીંયા મેં 1 વાટકી ખજૂર લીધી છે. તમને વધારે પસંદ હોય તો 1.5 વાટકી અને ઓછી પસંદ હોય તો 1.5 વાટકી જેટલી ખજૂર એડ કરી શકાય. ખજૂર જો કઠણ હોય તો તેને 2 થી 3 કલાક ઘીમાં પલાળીને એડ કરવાની. અહીંયા ગોળ છે તેને ક્રશ કરીને લીધો છે. આ રીતે 1 વાટકી ગોળ ઉમેર્યો છે. જો તમને ઓછું ગળ્યું પસંદ હોય તો તમે 1.5 વાટકી જેટલો ગોળ પણ એડ કરી શકો છો. હવે આપણે મિક્સર બોક્સને બંધ કરી દેવાનું છે. હવે તલ સાથે આપણે ખજૂર અને ગોળને દળી લેવાના છે. અહીંયા આપણી ખજૂર અને ગોળ બંને સરસ મજાના તલ જોડે મિક્સ થઈ ગયા છે. વધારે વાર આપણે મિક્સ નથી કર્યું, હજુ પાછળથી પણ આપણે મિક્સ કરવાનું છે. એટલા માટે સૂંઠ અને ગંઠોડા પાવડર ઉમેર્યો છે, તે તમે ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો. 3 થી 4 ચમચી જેટલું તેલ ફ્લેવર વગરનું જે આપણે લીધું છે તેને એડ કરશું. અહીંયા તમે તલ અથવા તો સૂરજમુખી જે તમને તેલ પસંદ હોય તે એડ કરો. હવે આપણે મિક્સર બોક્સને બંધ કરી દેશું અને તેને 3 થી 4 ખાટકા દરમિયાન દળી લેવાનું છે. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, બહુ વધારે વાર પણ મિક્સ નથી કરવાનું. આ રીતે તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું દળીને તૈયાર કરી લીધું છે. તો દોસ્તો, શિયાળાનું સ્પેશિયલ સરસ મજાનું કચરિયું તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણે મિક્સર બોક્સમાં કચરિયું તૈયાર કરીએ છીએ માટે આપણે તેલને એડ કરીએ છીએ. જો તમે ખાણી પર કચરિયું તૈયાર કરાવો તો તેલ તલનું જ તેમાંથી નીકળે છે. આ રીતે આપણે ચાખીને ચેક કરી લેશું. જે પ્રમાણ આપણને ઓછું લાગે, વધારે લાગે એ રીતે આપણે વધારે એડ કરી શકીએ છીએ. તો દોસ્તો, હવે આપણે આ કચરિયાને એક પ્લેટમાં ખાલી કરી દેશું. પછી આ રીતે આપણે હાથ વડે તેને સરસ રીતે મસરી લેશું. આ રીતે હાથ વડે મસરવાથી જે આપણો ગોળ અને ખજૂર જે એડ કર્યા છે તે સરસ રીતે તલ જોડે મિક્સ પણ થઈ જશે અને થોડું થોડું તેલ છે તે પણ છૂટું પડશે. માટે આ રીતે આપણે કચરિયાને મસરવું ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણું કચરિયું સરસ મજાનું મસરીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સર્વ કરવાનું છે. તેના માટે અહીંયા મેં 1 વાટકીમાં તેલ લગાવ્યું છે. આ રીતે વાટકીમાં તેલ લગાવી દઈશ, પછી કચરિયાને આપણે તેમાં એડ કરવાનું છે. આ રીતે આપણે કચરિયાને વાટકીનો શેપ આપવાનો છે જેથી આપણે તેને સરસ મજાનું ડેકોરેટ કરી શકીએ. આ રીતે આપણે ઉપરથી સરસ મજાનું પ્રેસ કરી દઈશું. હવે આપણે તેને એક અલગ પ્લેટમાં નીકાળવાનું છે. જ્યારે આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે આપણે આ રીતે કચરિયાને સર્વ કરી શકીએ છીએ જેથી તે બહુ જ સરસ દેખાશે. હવે આપણે આ કચરિયાને ડેકોરેટ પણ કરી શકીએ છીએ. તેની ઉપર દ્રાક્ષ છે, ખજૂર છે, ટોપરાનું છીણ છે વગેરે દ્વારા આપણે તેને ડેકોરેટ કરી શકીએ છીએ. ઘણીવાર આપણે માર્કેટમાંથી કચરિયું લાવીએ ત્યારે તેમાં આપણને ધૂળ આવે છે, ઝીણી ઝીણી કાંકરી આવતી હોય છે. તો દોસ્તો, આ રીતે આપણે ઘર પર કચરિયું બનાવશું તો આપણને કચરિયામાં જરા પણ કાંકરી નહીં આવે અને ખાવાની પણ બહુ જ મજા આવશે. શિયાળાના આ કાળા તલના સ્પેશિયલ કચરિયાને આપણે 15 થી 20 દિવસ સુધી આરામથી એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરીને તેને ખાઈ શકીએ છીએ.
तो दोस्तों तमे पण जो कचोरियो खावाना शौकीन हो तो जरूर थी मारी आ रेसिपी ने ट्राई करजो अने आ सरस मजानो एकदम हेल्थी ताजू ताजू कचोरियो घर पर ज बनावजो। आजनी मारी आ रेसिपी जो तमने पसंद आवी हो तो जरूर थी मारा वीडियो ने लाइक करो, शेर करो अने बीजी आवी ज अवनवी रेसिपी जोवा माटे मारी चेनल चांस किचन ने सब्सक्राइब करो अने हाँ कमेंट करवानुं भूलता नहीं। थैंक्स फॉर वॉचिंग।